તો સહકારી બેન્કો સહિત તમામ બેંકના સતત ત્રીજા દિવસે ક્લિયરિંગ બંધ જોવા મળી રહ્યા છે આજે પણ ચેક ક્લિયરિંગની કામગીરી નથી થઈ શકતી જે સોફ્ટવેરમાં રેન્સમવેર દેખાતું હતું તેને ફિક્સ કરાયું હોવાનો દાવો થઈ રહ્યો છે ગમે તે સમયે ક્લિયરિંગ શરૂ થઈ શકે હાલ તો કરોડો રૂપિયાના ક્લિયરિંગ બંધ થયા છે ત્રણસો ને ચોપન જેટલી બેંક ખાનગી કંપનીનું સોફ્ટવેર વાપરે છે કમેન્ટ એપ્લિકેશન સાથે જોડાયેલા સોફ્ટવેરમાં જે રેન્સમ છે તે દેખાયું હતું આરબીઆઈના ડિજિટલ મોનિટરિંગને કારણે મોટા રેન્સમવેર અટેકથી બચી શકાયો હોવાનો દાવો થઈ રહ્યો છે આરબીઆઈએ ફોરેન્સિક ઓડિટ કરાવી રેન્સમવેર વેર શોધી કાઢ્યો હોવાનો પણ દાવો છે તે થઈ રહ્યો છે સુરત પીપલ બેંકના એમડી જતીન નાયક આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જતીનભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો જે સમગ્ર ઇશ્યુ બેન્કોનો સામે આવી રહ્યો છે સહકારી બેન્કો સહિત છે તમામ બેન્કના સતત આજે ત્રીજો દિવસ થઈ ગયો ક્લિયરિંગ બંધ જોવા મળી રહ્યું છે શું કહેશો આ સમગ્ર બાબતને લઈને આપ વીટીવી ના દર્શક મિત્રોને મારા નમસ્કાર અને નેહા આપણે જે તમે જે સવાલ કર્યો છે તે ખૂબ જ અત્યારે અગત્યનો માગી લે એવું છે સોમવારે લગભગ સાંજે પ્રોબ્લેમ ઉભા થયા એવું દેખાયું અમને બેન્કિંગમાં એટલે સીઈડીજી સીએચ નામની જે સર્વિસ પ્રોવાઈડર કંપની છે સીબીએસની એમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કો અને જિલ્લા કોઓપરેટિવ બેન્કો અમારા જેવી અર્બન બેન્કો ઘણી બેન્કોના સીબીએસ સર્વિસ પ્રોવાઈડર છે સીએચ અને એમાં એમની એક બ્રોન્ટો ટેકનોલોજી કરની કોઈ કંપની છે તેની સાથે એમનું ટાયપ હતું અને એ બ્રોન્ટો ટેકનોલોજીની એક એપ્લિકેશન છે ઓસ્ટા કર ઓએસટીએ એ ઓસ્ટા આ ફાસ્ટેગની કંઈ એપ્લિકેશન પ્રોવાઈડ કરતી હતી તો એનપીસીઆઈને એ ફાસ્ટેગની એપ્લિકેશનમાં રેન્સમવેરનું લક્ષણો દેખાયા એટલે એનપીસીઆઈએ તરત જ ઇમિડિએટલી સીએચને આ વસ્તુની જાણ કરી અને આ એપ્લિકેશન બ્લોક કરી પરંતુ ત્યાર પછી એની આગળ એવું થયું કે સીએચ કેટલી બેંકોને સીબીએસ પ્લેટફોર્મ પૂરું પાડે છે તો લગભગ ત્રણસો ને બેન્કો છે ઇન્ડિયામાં તો ડિજિટલાઇઝેશન જે રીતે રિઝર્વ બેન્ક જઈ રહી છે સાયબર સિક્યુરિટીના એટેક સામે જે રીતે રિઝર્વ બેન્ક ગાઈડલાઇન જાહેર કરી રહી છે બેન્કો માટે એને ધ્યાનમાં લઈને હું એવું માનું છું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર અને એ કારણે રિઝર્વ બેન્કે અને એનપીસીઆઈ અને ઇપટાસ આ બધાના કામો સીટીએસ ક્લિયરિંગના છે એનઇએફટીના છે આરટીજીએસના છે આઈએમપીએસના છે યુપીઆઈના છે એ તમામ વ્યવહારો ગઈકાલથી અટકાવી દેવામાં આવ્યા છે અને ગઈકાલે જે બેન્કોએ સીટીએસ એટલે ક્લિયરિંગ જે મોકલેલું હતું એ પણ પાછું એમણે પરત કર્યું છે દરેક બેન્કોને એટલે ગઈકાલથી આપણે એવું કહી શકાય કે નથી આરટીજીએસ ચાલતું બેન્કોમાં નથી એનઇએફટી ચાલતું નથી આઈએમપીએસ ચાલતું નથી યુપીઆઈના કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકતા અને હવે તો ગઈકાલથી તો ક્લિયરિંગ પણ નથી ગયું એટલે એક હેવોક એક શૂન્યવકાશ ડિજિટલ ક્ષેત્રને કારણે ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઉભો થઈ ગયો છે પરંતુ જેવી રીતે એનપીસીઆઈએ આ વસ્તુને નોટિસ કરી અને તરત જ સીએજ પણ બીગફોર નામની જે કંપની છે ઓડિટની એને ફોરેન્સિક ઓડિટ સોંપ્યું અને એ ફોરેન્સિક ઓડિટ પતિ પણ ગયું સીએજ ટેકનોલોજીમાં જેટલા પણ સર્વરો છે એના સ્કેન થઈ ચૂક્યા છે અને વીઆર વેઇટિંગ ટુ ડે કે આજથી રાબેતા મુજબ વ્યવહાર ચાલુ થઈ જવો જોઈએ ને બિલકુલથી જતીનભાઈ પરંતુ આજે સતત ત્રીજો દિવસ કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેકશન છે તે અટકી ચૂક્યા છે આપ કહી રહ્યા છો કે અત્યારે અલગ અલગ જે સોફ્ટવેર છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હજી પણ આગામી કેટલા દિવસ લાગશે કારણ કે આ તો ઇસ્યુ કલાકોની જ વાર છે ને થોડા કલાકોની જ વાર છે કારણ કે આટલા કલાક સુધી ફાઈનાન્શિયલ સેક્ટર આખું જે બંધ છે એ ચાલી શકે નહીં કરોડો લોકોના અભજોના ટ્રાન્ઝેક્શન અત્યારે પેન્ડિંગ છે અને બીજી વસ્તુ આજે એકત્રીસ તારીખ છે એટલે જે ટેક્સ ભરવાનો હોય કોઈને કોઈને જીએસટી ભરવાનો હોય કોઈને ઇન્કમ ટેક્સ ભરવાનો હોય કોઈને લાઈટ બિલ ભરવાનું હોય કોઈને કોર્પોરેશનના વેરા ભરવાના હોય તો એ તમામ અત્યારે ગઈકાલના જે ઇનિશિયેટ થયા છે ટ્રાન્ઝેક્શન એ રિઝર્વ બેન્કના એન્ડ પર જઈને ઉભા રહી ગયા છે કેમ કે રિઝર્વ બેંકે એને અટકાવી દીધા છે એટલે અમે પણ રાહ જોઈ રહ્યા છે થોડા કલાકોમાં જો વ્યવહાર ચાલુ થાય તો ઇમિડિએટલી બધા વ્યવહારો એક સાથે પૂર્વવત થઈ શકે એમ છે પરંતુ આપણે થોડું ધ્યાન તો રાખવું જ પડશે મેં તમને કહ્યું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર આપણે પણ કરોડોનો ધંધો કરતા હોઈએ પણ કંઈ એટેક આવીએ તો આઈસીયુ માં આપણે રહેવું પડે ત્રણ ચાર દિવસ આ કોઈ તમને દાખલો નથી આપતો પણ આવું શક્યતા છે મારી બેંક પાસે નું સોફ્ટવેર આજે લગભગ ઓગણીસ વર્ષથી છે આ ઓગણીસ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આવું થયું છે અડતાલીસ કલાક સુધી બેન્કિંગ ઠપ્પ થયું છે બિલકુલ બિલકુલથી જતીનભાઈ પરંતુ અહીંયા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અલગ અલગ જે ખાનગી કંપનીઓ છે તેનું સોફ્ટવેર યુઝ કરવામાં આવી રહ્યું હોય જે સોફ્ટવેરમાં રેન્સમવેરની જે વાત કરી રહ્યા છો આપ તેને હવે ફિક્સ કરાયું હોવાનો પણ એક દાવો થઈ રહ્યો છે તેની પાછળના શું સમીકરણો હોઈ શકે કારણ કે જે પ્રકારે અત્યારે આ કરોડોનું ટ્રાન્ઝેક્શન એક બાજુ આજે એકત્રીસ તારીખ છે તેને લઈને એવું છે કે તમે જોયું કે જે ટેકનોલોજી તમે ઉપયોગમાં લઈ રહ્યા છો તેના પર અત્યારે સાયબર એટેકો થઈ રહ્યા છે માઇક્રોસોફ્ટનું પણ ગઈકાલના જ ન્યૂઝ છે કે એના ક્લાઉડમાં પ્રોબ્લેમ ઉભા થયા છે અને ડિસ્ટર્બ થયું છે એ પહેલા બે ત્રણ દિવસના પ્રોબ્લેમ તમે જોવું કે કેટલાય એરપોર્ટ ઠપ થઈ ગયેલા હતા તો આ એક કોમન વસ્તુ હવે આપણે એનાથી જીવાવાનું છે કે કદાચ આવું આવી શકે મેં તમને કહ્યું કે રિઝર્વ બેંક એટલી બધી કોન્ઝર્વેટિવ ચાલી રહી છે કે એક એક વસ્તુનું એકદમ માઇન્યુટલી એ સિક્યુરિટી ચેક કરે છે અને ત્યાર પછી જ થઈ રહ્યા છે એટલે જે તમે વાત કરી છે તેની સાથે હું સમત જ છું એકત્રીસ તારીખ છે પણ મેં તમને કહ્યું કે આખી ફાઈનાન્શિયલ સેક્ટર અફેક્ટ થાય એના કરતા અડતાલીસ કલાક પચાસ કલાક જેવો સમય કદાચ આપણે એ ટ્રાન્ઝેકશન નહી કરી શકીએ તો હું એવું માનું છું કે એ આપણા હિતમાં જ છે હમ બિલકુલ બિલકુલ જીતીનભાઈ વીટીવી ન્યૂઝ સાથે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર